સુકે વિદ્યાર્થી મિત્રો, આજે આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે. 50 એમસીક્યુ સુધી આપણે હેતુલક્ષી સુધી સોલ્વ કરશું આજે. હવે પહેલા આપણું હોમવર્ક, એમાં તમને એક પ્રશ્ન આપ્યો તો 22મો યાદ કરો. 1, 5, 6, 7, 8, 6, 9, 5 નો બહુલક 6 હોય ત્યારે તમને શીખવાડ્યું હતું. બહુલક 6 ક્યારે હોય? 6 સૌથી વધુ વખત આવે ત્યારે. 6 બે વખત આવે છે. x ની જગ્યાએ 6 મૂકી દો એટલે કેટલી વખત આવી જાય? 3 વખત. એવું પણ કીધું હતું, આવા દાખલામાં જે બહુલક છે એ x જ હશે અને x છે એ તમારો બહુલક હશે. મોટા ભાગે આવું જ હશે. ત્યાર પછી 23મો આપણે કર્યો હતો, 24મો તમને હોમવર્કમાં આપ્યો હતો. 24મામાં શું હતું? 15, 13, 16 એક્સ 15, 13 અને 16 નો બહુલક 13 છે. હાલો, બહુલક 13 ક્યારે હોય? એક્સ બરાબર 13 હોય ત્યારે. પેલો એ પ્રશ્ન વિચારો, 13 કેટલી વખત છે? 2 વખત. હવે 15 એ મિત્રો 2 વખત છે. હવે તમને બહુલક 13 કીધો છે તો 13 3 વખત આવવા જોઈએ, એટલે કે એક્સ બરાબર 13 આવી ગયા. પણ તમને પૂછ્યું છે 2x, તો એક્સ ની જગ્યાએ 13 આવ્યા છે. તો 13 ગુણ્યા 2 કરી નાખો, 13 2 26. આ પરીક્ષામાં 1+3 પૂછે તો 13+3 થઈ ગયું. 2x પૂછે, 5x પૂછે, તમારે એક્સ ની જગ્યાએ અત્યારે 13 મૂકી દેવાના છે, ભલે જે પૂછે તે. ચાલો, ખ્યાલ આવી ગયો? તો ત્યાર પછી હોમવર્ક આપ્યું દાખલા નંબર 26. મધ્યસ્થ ખાલી જગ્યા છે, યાદ કરો. મધ્યસ્થ માટે સૌથી પહેલા ચડતો ક્રમ, પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવતા. કોઈ દિવસ ચડતા ક્રમમાં કે ઉતારતા ક્રમમાં ગોઠવા સિવાય તમારે મધ્યસ્થ કરવાનો નથી, આ યાદ રાખજો. ચડતો ક્રમ સૌથી નાના કોણ છે? 2. 2થી મોટા 3. પછી શું આવે છે? 4. પછી 6. પછી 7. પછી 8 અને પછી 9. ચડતા ક્રમમાં ગોઠવા પછી જોવાનું એમ યુગ્મ છે કે અયુગ્મ, બરાબર? 3 ને 3, 6 ને 1, 7 એન અયુગ્મ છે. અયુગ્મમાં મોઢે કરી શકો, સૂત્ર ખબર જ છે, n+1/2 7 ને 1, 8 / 2 ચોથું અવલોકન, પહેલું બીજું ત્રીજું ને ચોથું, તો મધ્યસ આવશે તમારો 6. ચાલો, ત્યાર પછી દાખલો તમને આપ્યો તો 29. મધ્યસ્થ વર્ગ મોઢે કરવાની વાત કરી હતી, યાદ છે? બરાબર, મોઢે કેમ કરવાનો? પેલા 12+18 30 ને 25 55 ને 15 70 ને 10 80 ટોટલ તમારો 80 છે, બરાબર? 80/2 તમારે પેલા n/2 ગોતવાનું છે. n/2 80/2 એટલે 40. 40 કઈ જગ્યાએ આવે છે? 12માં આવે છે? નહીં. 12+18 30માં આવે છે? નહીં. 30+25 જો પ્લસ કરતા જાજો, મોઢે કરો છો. 30+25 55માં 40 આવે તો કે હા, તો તમારો મધ્યસ્થ વર્ગ થશે 30 થી 40. ચાલો, ત્યાર પછી તમને 31મો દાખલો આપ્યો. થોડીક મિસ્ટેક હતી ક્વેશ્ચનમાં, પ્રશ્નમાં અહીંયા બહુલક લખાઈ ગયો હતો, ત્યાં મધ્યક આવે છે. એટલે પ્રશ્ન આવો હતો બહુલક માઇનસ મધ્યક, આ બહુલક માઇનસ મધ્યક બરાબર, ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક, બહુલક નહીં, મધ્યસ્થ માઇનસ મધ્યક. મિત્રો, આ દાખલો ચાલુ વર્ષે 2020માં પૂછાયેલો છે, બરાબર? આવો દાખલો આપણે કરેલો પણ હતો આગળ. આમાં શું કરવાનું છે તમારે? સૂત્ર આ છે આપણી પાસે, મેઇન સૂત્ર છે ને, અને આ તમને પૂછ્યું છે. અહીંથી તમારે અહીંયા આવવું છે, એટલે કે આમાં શું છે, ઝેડ તો છે જ, એક્સ બાર તમે આ સાઈડ લઈ લો, અથવા તો કારણ કે આ સાઈડ લઈશો તો પ્લસ આવશે. આ સાઈડ એક્સ બાર માઇનસ કરો ને આ સાઈડ એક્સ બાર માઇનસ કરો, ડાબી બાજુ પણ એક્સ બાર માઇનસ કરો ને જમણી બાજુ પણ એક્સ બાર શું કરો, માઇનસ. તો શું થયું?
જો ડાબી બાજુ એક્સ બાર માઇનસ કર્યા તો જમણી બાજુ માઇનસ કર્યા, થ્રી એમ માઇનસ જમણી બાજુ માઇનસ કર્યા બે ને એક ત્રણ એક્સ બાર, ત્રણ શું નીકળશે સામાન્ય. ખાલી જેમના કેટલા એવા મિત્રો ત્રણ, આ ચાલુ વર્ષના પેપરનો દાખલો. ચાલો ત્યાર પછી તમને મેં આ ત્રણ દાખલા બીજા આપ્યા હતા, 32, 33 અને 34 યાદ છે ને? તમને મેં કીધું હતું તમને આનો મધ્યક ગોતવાનો છે, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો તમે બધા કેમ ગોતો હશે, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5, તો આ રીતે સરવાળો આવ્યો હશે 55. સરવાળો ભાંગ્યા સંખ્યા તમે કર્યું હશે 55, સરવાળો ભાંગ્યા 10, 55 ભાંગ્યા 10 એટલે 5.5. દાખલો રાઈટ જ છે મિત્રો, પાણી શોર્ટકટ છે, ગમે એટલી પ્રાકૃતિક સંખ્યા કહી એનો મધ્યકની શોર્ટકટ યાદ રાખજો, એન વત્તા એકના છેદમાં બે, મોસ્ટ આઈ બી છે. આનો એન કેટલો, કેટલી પ્રાકૃતિક સંખ્યા, 10, 10 વત્તા 1 છેદમાં 2, બરાબર 10 ને 1 11, 11 ભાંગ્યા 2 એટલે આવશે જવાબ 5.5. બે જવાબ સેમ આવી ગયા મિત્રો. શું સૂત્ર, આ તો 10 કીધી એમ કે 50 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો શું તમે 50 સુધી આવા સરવાળા કરવા બેસશો? નહીં, 50 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મોટે થઈ જવો જોઈએ, 50 વત્તા 1 ભાંગ્યા 2, 50 ને 1 51 ભાંગ્યા 2, 25.5. ટૂંકમાં પ્લસ 1 કરી દેવાનો એનમાં અને પછી 2 વડે ભાંગી નાખવાના. આ છે પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, શોર્ટકટ યાદ રાખજો. ચલો હજી એક બીજી શોર્ટકટ તરફ જઈએ. પ્રથમ 10 એકી સંખ્યાનો મધ્યક, એમાં તમે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 આવું કર્યું હશે બધી એકી સંખ્યાનો મધ્યક ગોતવા માટે. તો 10 એકી સંખ્યા, 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 ને 19, એનો સરવાળો થશે 100. 100 ભાંગ્યા 10 કર્યા હશે 10. મિત્રો આની શોર્ટકટ ઓના કરતા પણ ઈઝી છે, જેટલી એકી સંખ્યા ઈજ તમારો મધ્યક, ટૂંકમાં મધ્યક તમારો એન. કેટલી એકી સંખ્યા છે, 10, તો મધ્યક 10 આવશે. એક્સ બાર બરાબર એન, 20 એકી સંખ્યાનો મધ્યક 20, 25 એકી સંખ્યાનો મધ્યક 25. આવી શોર્ટકટ યાદ રાખજો. અને હવે બેકી સંખ્યાની શોર્ટકટ, એમાંય તમે કર્યું છે 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10, એ રીતે બરાબર સરવાળો આવ્યો છે 110, ભાંગ્યા 10 કર્યા એટલે 11. મિત્રો એકી સંખ્યામાં એન અને બેકી સંખ્યામાં એન પ્લસ 1 યાદ રાખજો, બોલવી એન પ્લસ 1. કેટલી બેકી સંખ્યા છે, 10, તો 10 ને 1 11, ભાંગ્યા 2 ન કરવાના હો, એ તો પ્રાકૃતિક સંખ્યામાં. બેકી સંખ્યામાં એન પ્લસ 1, 10 બેકી સંખ્યાનો મધ્યક 11, 20 બેકી સંખ્યાનો મધ્યક 21, 25 બેકી સંખ્યાનો મધ્યક 26. કેટલી ઇઝી શોર્ટકટ છે મિત્રો, આ બધું યાદ રાખજો, પરીક્ષામાં બહુ કામ લાગશે. ચલો ત્યાર પછી આજે હવે સ્ટાર્ટ કરીએ છીએ 35માંથી. હવે 35મો પ્રશ્ન છે, નીચે આપેલી માહિતીમાં વર્ગ 50 થી 60 ની સંચય આવૃત્તિ. મિત્રો હવે મોઢે જ કરવાનું છે, ભલે ખાનું દોરીને તો આપણે આવડે જ છે બધાને, કારણ કે મધ્યસ આપણે આખું શીખી ગયા છીએ. કેની સંચય આવૃત્તિ કીધી, 50 થી 60, આની સંચય આવૃત્તિ 20, એની આવૃત્તિ છે સંચય આવૃત્તિ. સરવાળો કરતા જાવ અહીં સુધી, 10, 10 ને 15, 25, 25 ને 15, 40, 40 ને 20, 60, તો એની સંચય આવૃત્તિ મિત્રો આવશે 60. સરવાળો કરતો જવાનો છે, 25 ને 15, 40, 40 ને 20, 60. ચાલો ત્યાર પછી એના પછીનો પ્રશ્ન સમજો, નીચે આપેલા આવૃત વિતરણમાં, અહીં એક આવૃત વિતરણ આપ્યું છે, મધ્યસ્થ વર્ગની અધસીમા અને બહુલક વર્ગની ઉધર્વસીમા નો સરવાળો ખાલી જગ્યા થાય. પ્રશ્ન સમજો, આમાં તમારે મધ્યસ્થ વર્ગે ગોતવાનો, બહુલક વર્ગે ગોતવાનો, પાછી મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે મધ્યસ્થ વર્ગની નીચલી હદ, અને બહુલક વર્ગની ઉધર્વસીમા એટલે કે બહુલક વર્ગની ઉપલી હદ, આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. ચાલો સૌથી પહેલા મધ્યસ્વરની અધસીમા, તો પહેલા મધ્યસ્વર ડાયરેક્ટ હવે આવડવો જોઈએ. કેમ ગોતીએ, 10 વત્તા 15 25 વત્તા 12 37 વત્તા 20 57 57 ને 9 66 66 તમારો એન આવ્યો છે.
છાસાઈ ભાંગ્યા બે કરશો એટલે 33. 33 ક્યાં વર્ગમાં આવે છે? 10 માં આવે નહીં. 10 વત્તા 15, હું સીએ બોલું છું મોટે, 25 માં આવે નહીં. 25 વત્તા 12 37 માં આવે, તો કે હા. તો આ તમારો મધ્ય સ્વર, એની અધ સીમા થશે 10. અધ સીમા એટલે નીચલી હદ. હવે બહુલક વર્ગ તો મોઢે આવડી જાય. સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ, સૌથી મોટી આવૃત્તિ કઈ છે મિત્રો? 20. 20 ની સામેનો વર્ગ એટલે આવશે 15 થી 20, પણ એની ઉધર્વ સીમા યાદ રાખજો. બહુલકની કઈ સીમા? ઉધર્વ સીમા. તો આની ઉપલી હદ, ઉધર્વ સ્વર ઉપલી હદ છે 20. આની નીચલી હદ અને ઓની ઉપલી હદ, બે નો સરવાળો કેટલો થાય છે મિત્રો? 30 થાય છે. ચલો ખ્યાલ આવી ગયો. ચલો હવે આજે થોડા એક્સ વાળા દાખલા લેવાના છે મિત્રો. 5 7 8 એક્સ, 4 6 9 11 નો મધ્યક 7 હોય તો એક્સ બરાબર કેટલા? મિત્રો આવા એક્સ વાળા દાખલામાં આપણે આપણી સૂત્ર પણ હાલતું જવાનું છે. આપણું સૂત્ર છે સિગ્મા એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન સિગ્મા એફ આઈ, પણ એન કરી શકો. સિગ્મા એક્સ અપોન એન, આવૃત્તિ આપી નથી. સિગ્મા એક્સ અપોન એન આપણું સૂત્ર છે. એમાં એક્સ બાર તમને ઓલરેડી મિત્ર 7 આપી દીધો છે. જો એક્સ બાર તમને કેટલો આપી દીધો? 7 આપી દીધો. સરવાળો સિગ્મા એક્સ 5 7 8 x 4 6 9 11 આ બધાનો શું કરશો? સરવાળો ભાંગ્યા સંખ્યા 1 2 3 4 5 6 7 ને 8. સમજો, સરવાળો ભાંગ્યા સંખ્યા. હાલો હવે આ 8 છેદમાં છે, અંશમાં આવશે. 8 7 56. હવે બધાનો સરવાળો, 5 ને 7 12 12 ને 8 20 20 ને 4 24 24 ને 6 30 30 ને 9 39 39 ને 11 50. વત્તા એક્સ એમનેમ છે, ધ્યાન રાખજો. સિમ્પલ જ દાખલો કરીએ એમ કરવાનો. હવે 50 આ સાઈડ લઈ જાઓ, 50 માઇનસ થઈ જાય, 56 માંથી 50 બાદ કરો એટલે એક્સ તમારો કેટલો આવશે? 6. સિમ્પલ રીતે દાખલો કરો, સરવાળો ભાંગ્યા સંખ્યા એની મેળે દાખલો થશે. ખ્યાલ આવી ગયો બરાબર? એક્સ ને બનાવી લેવાનો છેલ્લે સૂત્રનો કરતા. ચલો આવો દાખલો 38. એમાં એક્સ પ્લસ વાય પૂછ્યું છે. ઓની જેમ જ છે દાખલો મિત્રો, એમાં એક્સ ને કરતા બનાવ્યો હતો, આમાં એક્સ પ્લસ વાય ને કરતા બનાવવાના સેમ એ સેમ દાખલો છે. તમને કરવા આપું છું 38 દાખલો. સરખી રકમ વાંચી લેજો. 6 7 x 8 y અને 14 નો મધ્યક 9 હોય તો એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા તમારે કરવાનો છે બરાબર. આનો જવાબ તમને કાલે વિડીયો, હવે જો ખાસ કહી દઉં, આજ લાસ્ટ લેક્ચર છે તમારો બરાબર છે. આજનો વિડીયો પૂરો થાય એટલે કાલે તમને ટેસ્ટની તૈયારી કરવાની છે. પરમ દિવસે પેપર છે, તો પરમ દિવસે પેપર છે તો કાલે હું તમને આનો વોટ્સઅપ ખાલી જવાબ મોકલી દઈશ આના, એટલે હોમવર્ક ચેક કરી લેજો. કાલે વિડીયો નહીં આવે, માત્ર આના જવાબ આવશે, એ ચેક કરી લેજો. જે લોકો વિડીયોથી મારું ચેપ્ટર શીખે છે અને જોઈન્ટ નથી ગ્રુપમાં, એ પોતાનો વોટ્સઅપ નંબર મોકલી 9824 આ નંબર ઉપર, 9824500853 આ નંબર ઉપર તમારો વોટ્સઅપ નંબર આપી દેજો, એટલે તમને હોમવર્ક ને બધું ચેક બધું મોકલી દઈશ ત્યાં, એના આન્સર બધા. એટલે હવે સમજો, આવતીકાલે વિડીયો નથી આનો, ખાલી આન્સર આવશે. પરમ દિવસે તમને, એટલે કે આજે સોમવાર છે, પરમ દિવસે એટલે કે બુધવારે, બુધવારે તમને ક્વેશ્ચન પેપર આવશે, એ વોટ્સઅપ ઉપર આવશે. ઈમાનદારીપૂર્વક તમારે પેપર ભરવાનું છે. ત્યાર પછી ગુરુવારે વિડીયો પણ હશે અને આ પેપરનું સોલ્યુશન હું વોટ્સઅપમાં જ મોકલીશ. તમારે એ પેપર તમારી મેળે ચેક કરી લેવાનું છે, જવાબ ઉપરથી કેટલું રાઈટ પડે છે, કેટલું રોંગ પડે છે અને કેટલા તમને માર્ક આવે છે સાચી રીતે, એ તમે મને વોટ્સઅપ ઉપર ખાલી તમારા માર્ક મોકલજો, એટલે મને ખ્યાલ આવે કે તમને ચેપ્ટર કેવું આવડ્યું છે. આટલી વસ્તુ કરવાની છે. ગુરુવારથી ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ થશે. તો સૂચના જે આપી બધી શાંતિથી સમજી લેજો.
આ દાખલો આવ્યો છે, દાખલો તમારે કરવાનો છે, આનું સોલ્યુશન તમને વોટ્સઅપ ઉપર મળી જશે. ચલો ત્યાર પછી દાખલો આવશે 39. જેમ મધ્યકમાં એક સોળો દાખલો આવ્યો એમ હવે મધ્યસ્થની અંદર વાત આવી. તો મધ્યસ્થમાં બે રીતના દાખલા આવશે, એન યુગ્મ હોય અને એન કેવો હોય, અયુગ્મ હોય. જો બધી મેથડો આપણે લઈએ છીએ, લગભગ આપણા આજના 50 હેતુલક્ષી પૂરા થશે, લગભગ એમાંથી કોઈ 12 પ્રશ્ન આવી શકે એવી શક્યતા નથી, કારણ કે આપણે ધીમે ધીમે કહીને બધા જ મુદ્દા લઈ લીધા છે. તો હવે મધ્યસ્થમાં જુઓ, ચડતા ક્રમમાં ગોઠવેલા, અવા દાખલામાં ચડતા ક્રમમાં ગોઠવેલા શબ્દ હશે જ. એટલા માટે એ હોય કે એક્સ હોય આપણને ખબર નથી, તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી નહીં શકીએ. આપણે ક્યારે ગોઠવી શકીએ? જો આપણને બધા આંકડા ખબર હોય તો. અહીંયા આપણને બધા આંકડા ખબર નથી, એ ખબર નથી કેટલો છે, તો ચડતો ક્રમ ગોઠવી નહીં શકીએ, પણ આપણને ગોઠવીને તૈયાર આપશે. એટલે શબ્દ વાપરેલો છે ચડતા ક્રમમાં, એટલે છે તો ચડતા ક્રમમાં જ. એટલે અહીંયા 2 છે ને અહીંયા 7 છે, તો તમારો એ છે એ 2 થી મોટો આવશે, પણ 7 થી કેવો આવશે? નાનો આવશે. મધ્યસ્થ 5 હોય તો એ બરાબર ખાલી જગ્યા. મિત્રો ચડતા ક્રમમાં તો છે એટલે પહેલું સ્ટેપ ગયું ગયું. હવે તમારે જોવાનું છે એન કેટલા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 મિત્રો અયુગ્મ છે. અયુગ્મ તો મોઢે થઈ જાય બહુલકની જેમ. શા માટે મોઢે થઈ જાય? યાદ છે ને એન બરાબર 7 અયુગ્મ. સૂત્ર મધ્યસ્થનું એન વત્તા 1/2 અવલોકન. એન 7 છે, 7 વત્તા 1 ભેગા 2 અવલોકન. 7 ને 1 8, 8 ભેગા 2 એટલે ચોથું અવલોકન. અને ચોથું અવલોકન, પેલું બીજું ત્રીજું ચોથું તો એ છે. તો મધ્યસ્થ તો તમને આપ્યો છે 5, તો મધ્યસ્થ 5 હોય તો એ બરાબર કેટલા હોય? 5. કદા મધ્યસ્થનું સૂત્ર છે, મધ્યસ્થ તમને આપી દીધો છે ઓલરેડી. તો હવે મોઢે કેમ થાય? અયુગ્મમાં મોઢે આ રીતે થાય, 7 ને 1, 8 ભેગા 2 એટલે ચોથું અવલોકન. ઈ તમારો શું હોય? મધ્યસ્થ હોય. તો મધ્યસ્થ 5 આપ્યો, એ કેટલો થાય? 5. ટૂંકમાં બહુલકની જેમ જ તમારો મધ્યસ્થ તમારો જવાબ હોય, જો એન અયુગ્મ હોય તો. બોલી સમજાઈ ગયું? જો એન અયુગ્મ હોય તો મધ્યસ્થ ઈ તમારો જનરલી જવાબ હોય છે, બરાબર. હા, અહીંયા એ પ્લસ 2 મૂકે તો મધ્યસ્થ 10 આપ્યો હોય તો એ પ્લસ 2 બરાબર કેટલા થઈ જાય? 10, બરાબર. તો બે, ત્યાર પછી 2 જમણી બાજુ જવા દેવાના. આ રીતે હોઈ શકે, પણ એ તમારું જે ગોતવાનું છે એ તમારો મધ્યસ્થ જ છે, આ યાદ રાખજો, બરાબર. પણ હવે એન આ તો કેની વાત આવી છે? અયુગ્મની. અયુગ્મનો એક દાખલો આપું જ છું તમને. જો એક્સ પ્લસ 2, હમણાં એ પ્લસ 2 બોલ્યો ને એવો દાખલો આપ્યો તમને. જો 4, 6, 7 એક્સ પ્લસ 2 11, 17 ને 19 નો મધ્યસ્થ 10. ચલો અવલોકન ગણો, 1, 2, 3, 4, 5, 6 ને 7 સેમ દાખલો, 7 જ અવલોકન તમારે કરવાનો છે, બરાબર. આનો આન્સર તમને વોટ્સઅપ ઉપર મળી જશે. ચલો ખ્યાલ આવી ગયો શું થશે આમાં? 7 છે, 7 ને 1 8, 8 ભેગા 2 એટલે ચોથું અવલોકન. 1 વત્તા 2 બરાબર 10. આમ તો તમને કરી દીધો, હવે આવડી જવો જોઈએ. ત્યાર પછી 41. હવે એન યુગ્મ હોય એમાં મિત્રો દાખલો કરવો પડે. હા, થોડોક મગજ દોડાવો તો ઝડપથી થઈ જાય, બરાબર. આની અંદર જે વચ્ચે 2 અવલોકનમાં એક થઈ છે, જો શા માટે 2 અવલોકનમાં? આનું સૂત્ર કયું આવે? n/2 અવલોકન વત્તા એના પછીનું અવલોકન છેદમાં 2. ચલો આપણે દાખલો જ કરવો પડશે, દાખલો જ કરીએ આપણે. n બરાબર 1, 2, 3, 4, 5 અને 6 જે કેવા છે મિત્રો? યુગ્મ છે. યુગ્મ આવ્યો એટલે દાખલો આવ્યો. અયુગ્મ તો મોઢે જ થઈ જાય, વચ્ચે હોય તમારો મધ્યસ્થ, પણ યુગ્મમાં ધ્યાન રાખવાનું, કારણ કે વચ્ચે 2 અવલોકન હોય. ચલો એન બરાબર 6 જે કેવા છે? યુગ્મ છે. તો મધ્યસ્થનું સૂત્ર બધાને ખબર છે, n/2 અવલોકન વત્તા એના પછીનું એટલે +1 મૂ અવલોકન છેદમાં 2.
ચલો એન મધ્યસ્થ ઓલરેડી તમને આપેલો છે, કેટલો આવે 16, એન કેટલા છે 6, તો ડાયરેક્ટ કરું છું 6 ભાગ્યા 2 એટલે ત્રીજું અવલોકન, 6 ભાગ્યા 2 એટલે ત્રીજું, વત્તા એના પછીનું એન બાય 2 પેલા કરવાના, પછી પ્લસ 1, એન બાય 2 એટલે ત્રીજું વત્તા 1, ટૂંકમાં એમ જ બોલું છું, એના પછીનું છેદમાં 2 બરાબર, મધ્યસ્થ કેટલો છે 16, 2 છેદમાં છે ક્યાં આવશે અંશમાં, 16 × 2 = 32. ત્રીજું અવલોકન કયું છે મિત્રો, ત્રીજો પહેલું બીજું ત્રીજું કયું છે, x-2, કયું છે x-2 બરાબર, ચોથું ઈ કયું છે મિત્રો x છે, ત્રીજું x-2, ચોથું x, ત્રીજું વત્તા ચોથું છેદમાં 2 ત્રણ અંશમાં આવી ગયા, 32 થઈ ગયા એના જ, હાલો 32 બરાબર, -2 આ સાઈડ આવે પ્લસ કરી નાખો, પેલા 32 ની બાજુમાં આવ્યા કેવા 2 થઈ ગયા પ્લસ, એક્સ ને એક્સ 2x, ચલો 32 ને 2 કેટલા થયા મિત્રો 34, 2 ક્યાં જાય છેદમાં, 2 વડે ભાંગો એટલે એક્સ મળશે તમને 17, ધ્યાન રાખજો આવા દાખલા બધા, આમાં એન કેવો છે યુગ્મ છે, ચલો આનો જવાબ કેટલો આવશે મિત્રો 17, ચલો આવો સેમ દાખલો હોમવર્કમાં, રકમ વાંચી લ્યો, ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 24, 25, 26, x+2 અને x+3, x+2 અને x+3, 30, 31 અને 34 નો મધ્યસ્થ 27.5 હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા, સેમ એ સેમ દાખલો છે મિત્રો, કાંઈ ફરક નથી. ચાલો દાખલા નંબર 43 આ રીત જોજો મિત્રો, બહુ ઈઝી છે, રોકડા માર્ક છે. 10 અવલોકનનો મધ્યક 12 છે, જો દરેક અવલોકનને 3 વડે ભાંગવામાં આવે, આપણે વિચાર કરીએ, આ તો અવલોકન તો પહેલા આપ્યા જ નથી, ખાલી અવલોકનની સંખ્યા આપી, માની લો કે અવલોકન આપ્યા હોય ને એક એક અવલોકનને તમે 3 વડે ભાગત અને પછી મધ્ય કરત, એટલું લાંબુ ન હોય, દરેક અવલોકનને ભાંગવાની વાત આવે તો દરેક અવલોકન એટલે તમારે મધ્ય, એટલે હું તો એમ કહું છું દરેક અવલોકન શબ્દ વાંચો એની જગ્યાએ ત્યારે મધ્યક વાંચો, આની જગ્યાએ તમે મધ્યક વાંચો, મધ્યકને 3 વડે ભાગવા, હવે મધ્યક કેટલો છે 12, 12 ને 3 વડે ભાંગો જી કેટલો જવાબ આવશે 4, સા આવશેલું, તમને જે દરેક અવલોકન કે એ તમારે મધ્ય કાર્ય કરવાનું, જેના પછી દાખલો હજી એક વાર જોઈ લો, 15 અવલોકનનો મધ્યક 20 છે, દરેક અવલોકનમાં આપણે દરેક અવલોકન કાઢી નાખીએ, ત્યાં મધ્યક વાંચીએ, મધ્યકમાં 8 ઉમેરી, હાલો મધ્યક કેટલો છે 20, 20માં 8 ઉમેરો 28, પછી 4 વડે ભાગતા, હવે 28ને 4 વડે ભાગો તો કેટલો જવાબ આવશે મિત્રો 7, કેટલો આવશે 7, શું કર્યું જુઓ, મધ્યકને એટલે મધ્યકમાં 8, દરેક અવલોકનને એટલે મધ્યકમાં 8 ઉમેરી, એટલે 20માં 8 ઉમેર્યા 28 થયા, પછી 4 વડે ભાગતા, 28ને આપણે 4 વડે ભાંગ્યા અને જવાબ કેટલો આવ્યો મિત્રો 7, 20 + 8 / 4, જે દરેક અવલોકનને કે એ તમારે મધ્ય કાયદે કરવાનું. પછી મિત્રો 45મો દાખલો જુઓ, આમેલો ગ્રાફ ડબલ ગ્રાફ દોર્યો છે, આ ખ્યાલ હોય તો થી વધુ છે, ઉપરથી નીચે આપણે ગ્રાફ શીખ્યા છીએ, આ થી ઓછા છે, એક જ ગ્રાફમાં એવો ગ્રાફ એક બુકમાં છે નહીં, પણ એક જ ગ્રાફમાં 2 ગ્રાફ આવે, એક થી વધુ આવે ઉપરથી નીચે જાય, થી ઓછા આવે નીચેથી ઉપર જાય, બરાબર, 2 જે આલેખ છે તમારા એનું છેદ બિંદુ જે છે, સમજો બોલવી, એનું છેદ બિંદુ બરાબર, એનો છેદ બિંદુ અને એનો એક્સ યામ બરાબર, એના છેદ બિંદુનો એક્સ યામ એ તમારો મધ્યસ્થ થાય, બોલું ધ્યાન રાખજો, આ 20 અહીંયા માની લો કે 10 છે, પણ 10 તો વાય યામ છે, છેદ બિંદુનો એક્સ યામ, જો મધ્યસ્થને વાય યામ આયરે કોઈ મતલબ જ નથી, ઘણીવાર પરીક્ષામાં તમને આ પોઈન્ટ આપી દે બરાબર, 20 તો 10 તો તમારે એક્સ યામ જ જોવાનો, એક્સ યામ કેટલો છે 20,
તો મધ્ય સ્વીસ થી ઓછા અને થી વધુના છેદ બિંદુ નો એક્સ યામ તમારો મધ્યસ્થ થાય. યાદ રાખજો બધું. ચલો ખરા ખોટા લઈ લઈએ પાંચક, બરોબર. ચલો શું કીધું છે, 46મું ખરા ખોટા છે. કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્ય તેના બહુલક કરતા અધિક જ હોય છે. વિધાન ખોટું પડશે. શું કામ, એવું અધિક જ હોય જરૂર નથી, સરખાય હોય, ગમે ઓછો હોય. મધ્ય મધ્યસ્થ ને બહુલકનો એક સંબંધ છે, એમાં ગમે ઓછું હોઈ શકે, ગમે વધુ હોય, બરાબર. એવું જરૂર નથી કે મધ્યક છે બહુલક કરતા અધિક જ હોય, ગમે વધારે હોઈ શકે. 47 મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ માં યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ, ખોટું. શા માટે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ આવે, છેદમાં એચ લખો નથી. 48 20 અવલોકનનો મધ્યક 45 છે. જો દરેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે. ચલો દરેક અવલોકન એટલે આપણે કોને ભાગશું, મધ્યકને. મધ્યક કેટલો છે, 45. હવે 45ને 3 વડે ભાંગો જી, શું જવાબ આવશે, 15. તો દરેકને 3 વડે ભાગવામાં આવે તો નવો મધ્યક 15 થાય. સાચું, 15 જ થાય. મેં તમને હમણાં શીખવાડ્યું, દરેકને ભાંગો એટલે મધ્યકને ભાંગાકાર કરો. 45 ભાંગ્યા 3 કેટલા આવે, 15. સાચું છે. 49 મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક માઇનસ 2 ગુણ્યા મધ્યક, ખોટું છે મિત્રો. અહીંયા બહુલક આવે, બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ. યાદ કરો, ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, યાદ છે ને. તો બહુલક બરાબર 3 મધ્યસ્થ, અને અહીં બહુલક આવે ને અહીં મધ્યસ્થ આવે. આ વિધાન કેવું છે મિત્રો, ખોટું છે. હા, આ ફેરવીને પૂછી શકે, એમ પૂછી શકે 2x બાર આ સેટ લઈ લ્યો તો પ્લસ થઈ જાય, ઝેડ આ સેટ લઈ લ્યો માઇનસ થઈ જાય. એમ પૂછી શકે 2 મધ્ય બરાબર 3 મધ્યસ માઇનસ બહુલક, એવી રીતે આપી શકે. તો આ સાચું પડે, એટલે જોવાનું આ ડાવડું કર્યું નથી ને, બરાબર. આમાં તો આ વિધાન કેવું છે, ખોટું જ છે. 50મું દરેક માહિતીને માત્ર એક જ બહુલક હોય છે, ખોટું. એક બહુલક એ હોય એને એક બહુલકી માહિતી કહેવાય, બે બહુલક દ્વિબહુલકી માહિતી, બે થી વધુ બહુલક એને શું કહેવાય, બહુ બહુલકી માહિતી. ચલો આખું ચેપ્ટર કમ્પ્લીટ આવડી ગયું, વિથ હેતુલક્ષી 50 સાથે ચેપ્ટર કમ્પ્લીટ પૂરું. ટેસ્ટની તૈયારી કરજો, બરાબર. અને સૂચના આપી એ પ્રમાણે ગુરુવારથી તમારું નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે. ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક.